તો ભારતમાં એક પછી એક ઉદ્યોગમાં મંદીનો પેસારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ભારે મંદી આવી છે તો એક સમયે ધમધમતા એમ્બ્રોઇડરીના ઉદ્યોગમાં પણ મંદી જોવા મળી રહી છે. એક સમયે અમદાવાદમાં 7 લાખ લોકોને રોજગાર પૂરો પાડતા એમ્બ્રોઇડરીના ઉદ્યોગમાં માત્ર 1 લાખ જેટલા લોકો કામ કરે છે. એક કાપડ પર એમ્બ્રોઇડરી વર્કમાં પહેલા મળતા 30 રૂપિયાથી વધુના નફાની સામે હાલ 10 રૂપિયા કરતા પણ ઓછો નફો મળે છે. 8-10 વર્ષથી ધંધો કરતા હતા એમાં, અત્યાર સુધી મારી જોડે 8 મશીન હતા. ધીરે ધીરે જેમ મંદીનો માહોલ, જીએસટીનો માર પડ્યો એ બધું ના કારણે એક એક બે બે મશીન કાઢતા કાઢતા અત્યારે મારી જોડે 2 મશીન રહ્યા છે. ક્યારથી મંદી આવી, કેટલા કારીગરો તમારી પાસે હતા જે છૂટા થયા, અને કેટલું રોકાણ તમે કર્યું હતું જે અત્યારે તમારે નુકસાન? 8 મશીન હતા એમાં ઓછામાં ઓછું 18-20 લાખ નું રોકાણ થયેલું છે, જેમાં અત્યારે અમે લોસ બી ભોગ્યો છે બહુ સારો એવો. અને કારીગરો અમારી જોડે સમજી લો કે 8 મશીન ની અંદર ટોટલ 16 કારીગર હતા અમારી જોડે, અને આ જીએસટી ના કારણે અમને બહુ જ માર પડ્યો છે. માર્કેટનો શું હાલચાલ છે, શું છે એ જ નથી ખબર. 2009 થી અત્યાર સુધીમાં 15 સુધી કે 17 સુધીનું માર્કેટ બહુ સારું, વર્ષમાં 2 મહિના બંધ રહેતું, એ મંદી નડતી નહીં, ઓવરઓલ કે એવરેજ બની રહેતી. અત્યારે માર્કેટની હાલત એટલી ટફ થઈ ગઈ છે કે 1 વર્ષમાં 6 મહિના ચાલે તો બી સારું કહેવાય. માર્કેટ ઉપરથી જ માર્કેટમાં માલની સિસ્ટમ કઈ રીતની કન્ડિશન વેપારીઓમાં ચાલે છે એ જ નથી ખબર પડતી. જીએસટી આવ્યું, એમએસએમઈ આવ્યું, ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની બી ભૂલ છે કે જે નાના ગૃહ ઉદ્યોગો પડી ભાંગવાનું મેઇન કારણ ગવર્મેન્ટ છે. કારીગરોને સાચવવા, રેન્ટ દેવું, લાઇટ બિલ દેવું, મંદી ના હોય તો કારીગરોને પગાર કઈ રીતે દેવા, કારીગરોને જો છૂટા કરી દઈએ તો જે થોડું ઘણું બી માલ આવે છે કાઢવો ક્યાં જવો, આનું શું નિવાળો આવે એ અમને જ નથી ખબર. આવડી મોટી મશીનરી લઈને બેઠા છીએ, મશીનરી ક્યાં મૂકવી, નાની મોટી મશીનરી છે નહીં, મશીનરીના રેન્ટ ક્યાં દેવા જવા, કઈ રીતે આમાંથી રસ્તો મળે કોઈ આઈડિયા નથી. મારી પાસે ઘણા સમયથી મશીન હતું, હવે ગયા વર્ષે મેં મશીન વેચી નાખ્યું છે. મંદીના માહોલના હિસાબે 2-3 મહિના કામ ના આવ્યું એના હિસાબે મશીન વેચી નાખ્યા. મારી પાસે જ્યારે જીએસટી બહાર પડ્યું ત્યારે 40-45 કારીગરો હતા. ઘરે ઘરે હું સીવવા દેતો, મારે 15 મશીન સિલાઈના ચાલતા હતા. 2 મશીન હતા મંદીનો માહોલના હિસાબે, મેં કોમ્પ્યુટર મશીન વેચી નાખ્યા, સિલાઈના મશીન વેચી નાખ્યા. અત્યારે મારી પાસે 3-4 કારીગર છે, ખાલી 3-4 કારીગરના હિસાબે મારું ઘરે ના ચાલે, હું ધક્કા મારી મારી મારું ઘર ચલાવું. મંદીનો માહોલ એટલો છે જીએસટી ના હિસાબે કે એનું કોઈ વાત જ ના, કારણ કે 2 મહિના કામ આવે, 2 મહિના ઘરે બેસવાનું. હવે ભાડું હોય તો ભાડું ના ભરીએ, કે ઘરનું મકાન હોય તો વસ્તુ અલગ રહે, ભાડાનું મકાન હોય તો ગામડે જ જવું પડે. કેટલું ભાડું એક સેટ પાછળ તમારે આપવું પડે, મશીન સાચવવા માટેનું કેટલો ખર્ચ થાય? મશીન સાચવવા માટેના મિનિમમ 10-15-20 હજાર રૂપિયા ખર્ચો થાય, કારણ કે 6-7 હજાર રૂપિયા ભાડું આવે. બેઠે બેઠું લાઇટ બી લઈ, જો મોટું શેડ ભાડે હોય તો બેઠે બેઠું 3-4 હજાર તો લાઇટ બિલ આવે, કારણ કે લાઇટ બિલ નું એટલો માર છે કે મીટર ભાડું છે ને, મીટર ભાડું ખાલી 2800 રૂપિયા લઈશ. 3 ફેઝ લાઇન નું લાઇટ હોય તો 2800 રૂપિયા ખાલી મીટર ભાડું લે છે. એક સમય એવો હતો કે હીરામાંથી મંદી હતી એટલે લોકો આમાં એમ્બ્રોઇડરીમાં જોડાયા. આજે 20-22 વર્ષથી અમારો એમ્બ્રોઇડરીનો ધંધો ખૂબ સારો પહેલા ચાલતો હતો. છેલ્લા 10 વર્ષથી એમ્બ્રોઇડરીની અંદર મંદીનું બહુ મારો ચાલતા આજે તો 2 મહિના ખાલી મશીન ચાલે અને 10 મહિના બંધ રહે એવી સ્થિતિમાં આજે નથી કોઈને રેન્ટ પોસાતા, નથી એમના કોઈ મેન્ટેનન્સ પોસાતા, નથી કારીગરોના પગાર પોસાતા, અને તેમ છતાં આજે ચાલુ રાખીને પોતે પણ મશીનો વેચવા પડે તેવી હાલત ઘણા બધા અત્યારે જે પણ કારખાનેદાર છે તેની થઈ છે. વેપારની અંદર સ્થિતિ જે હોય તે, પણ આજે એક સમય એવો હતો અમારે 7 લાખ લોકોથી ઉપરાંત વધારે આની અંદર રોજગારી મેળવતા હતા, પરોક્ષ કે પોતે આ રોજગારી મેળવતા હતા. એની અંદર અમે આજે ફક્ત 1 લાખથી વધારે થોડા ઘણા હોઈએ તો, બાકી અમદાવાદમાં તમામ જગ્યાએ જે એમ્બ્રોઇડરીના મશીનો છે અપગ્રેડ કરવા છતાં પહેલા અમે 4 લાખનું મશીન લાવતા હતા, ચાઇનાના જ મશીન આવતા હતા, આજે એ જ મશીનો અપગ્રેડ થતા 27-28 લાખના આવે છે. હવે કોઈને પોસાતું નથી કેમ કે એ પ્રમાણેના કામ મળતા નથી. મશીન ગમે એટલા સારા લઈએ પણ કામ તો મળવું જોઈએ ને, એટલે છેવટે કોઈ લોન પણ અમને રાષ્ટ્રીયકૃત બેંક આપતી નથી. આજે જે અમારી પરિસ્થિતિ છે કે જે અમારી પાસે 1-2 મશીન કોઈ પણ ચલાવતા હોય તો એમનો પોતાનો ઘરનો જીવન નિર્વાહ ચલાવો ને એ પણ ખૂબ અઘરું થઈ પડ્યું.